નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પશુપાલન માટેની બે નવી યોજનાઓ આવી રહી છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવા માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. શું તમે પશુપાલક કે ખેડૂત છો તો આ વિડીયો જરૂર જુઓ, કેમ કે આ વિડીયોમાં આપણે પશુપાલન માટેની નવી યોજના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આવતીકાલથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર તે ઉપલબ્ધ થઈ જશે. તો મિત્રો, આ બે યોજનાઓ કઈ છે અને તેમાં શું સહાય મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને પશુપાલન માટેની જે બે નવી યોજનાઓ શરૂ થઈ રહી છે તેના વિશેની માહિતી તમને મળી જાય. તો ચાલો હવે આપણે તે અંગેની જાહેરાત જોઈએ. તો મિત્રો, રાજ્યના પશુપાલકો જોગ જાહેર ખબર આપવામાં આવેલ છે અને આ જાહેર ખબર નિયામક શ્રી પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ છે. તો આપણે હવે તે જાહેર ખબર જોતા જઈએ કે પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વર્ષ 2021-22 માટે પશુપાલન વ્યવસાય માટે અમલી વિવિધ વ્યક્તિલક્ષી અને સંસ્થાલક્ષી સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે. તો પશુપાલન વ્યવસાય માટે બે નવીન યોજનાઓ ચાલુ વર્ષે અમલીકરણમાં મૂકવામાં આવેલી છે, જેમાં ક્રમ નંબર 1 છે 50 દૂધાળા પશુનું ડેરી ફાર્મ સ્થાપવા માટેની સહાય યોજનાની અરજી કરવા માટે તારીખ 1/9/2021થી તારીખ 31/10/2021 સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. અને ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર છે દૂધાળા પશુઓ એટલે કે ગાય કે ભેંસ માટે વિયાણ બાદ પશુદાન સહાય યોજનાની અરજી કરવા માટે તારીખ 1/9/2021થી તારીખ 30/9/2021 સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. તો યોજના અંગેની વધુ જાણકારી માટે નજીકના પશુ સારવાર કેન્દ્ર કે કચેરીનો સંપર્ક કરવો, જેની રાજ્યના સર્વ પશુપાલકોએ નોંધ લેવી. તો મિત્રો, તારીખ 1/9/2021 એટલે કે આવતીકાલથી આ બે નવી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે, જેમાં 50 દૂધાળા પશુનું ડેરી ફાર્મ સ્થાપવા માટેની સહાય તથા જે દૂધાળા પશુઓ જેમાં ગાય કે ભેંસ માટે વિયાણ બાદ પશુદાન સહાયની યોજનાઓ સામેલ છે. તો આ બે યોજનાઓ માટે આવતીકાલથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે, જેમાંથી 50 દૂધાળા પશુ માટેનું જે ડેરી ફાર્મ સ્થાપવા માટે છે તે તારીખ 31/10/2021 સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે, અને દૂધાળા પશુઓ માટેનું જે વિયાણ બાદ પશુદાન માટેની સહાય યોજના છે તેના માટે 30/9/2021 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો મિત્રો, આમ જે 50 દૂધાળા પશુનું ડેરી ફાર્મ સ્થાપવાની યોજના છે તેના માટે 2 મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવનાર છે, અને જે દૂધાળા પશુઓના વિયાણ બાદ પશુદાન સહાય માટેની યોજના છે તેના માટે 1 મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. તો જે કોઈ ખેડૂત મિત્રો અથવા તો પશુપાલકો આ યોજનાઓ અંગે લાભ લેવા માગતા હોય તો આવતીકાલથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે, અને આવતીકાલે જ્યારે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે આ યોજના અંગેની વધુ માહિતી આપતો વિડીયો નવેસરથી બનાવી અને આપના સુધી તે માહિતી પહોંચતી કરવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.